हेलो विद्यार्थी मित्रों, हवे आज आपणे एना जेवो जे एक बीजो ब्रिज छे शेरिंग ब्रिज, एनो आपणे अभ्यास करवानो छे आजे। तो आ ब्रिजनो उपयोग कैपेसिटन्स मापवा माटे थाय छे। आपणे गईकाले जे मेक्सवेल ब्रिजनी वात करी हती, एनो उपयोग इंडक्टर मापवा माटे थतो हतो, ज्यारे शेरिंग ब्रिज छे एनो उपयोग आपणे कैपेसिटन्स मापवा माटे थाय छे। तो खास करीने द्रव्यनो अवाहकतानो गुणधर्म अथवा तो डाई इलेक्ट्रिक प्रॉपर्टी माटे आ ब्रिज वपराय छे। एटले द्रव्यना जे अवाहकतानो गुणधर्म छे ए माटे अने एनो डाई इलेक्ट्रिक जे प्रॉपर्टी छे एना माटे आ ब्रिजनो उपयोग थतो होय छे। तो आपणे अहींया आकૃતિના અંદર આપણને એક શેરિંગ બ્રિજની આકૃતિ આપેલી છે, જેના અંદર અહીંયા વિદ્યુત સપ્લાય જોડેલો છે। એના ચાર પોઈન્ટ આપેલા છે તમને, એ બી, એના વચ્ચે તમને અહીંયા એક ચલિત કેપેસિટર જોડેલું છે। ચલિત કેપેસિટર એટલે કે જે કેપેસિટરનું મૂલ્ય આપણે બદલી શકીએ, તો એવા કેપેસિટરને ચલિત કેપેસિટર્સ કહેવામાં આવે છે। એને આપણે અવરોધ R1 સાથે જોડેલો છે। બીજું બી અને સી વચ્ચે છે એ આપણને એક અવરોધ જોડેલો છે, એ પણ આ ચલિત અવરોધ છે R2। ત્યાંથી સીથી જે ડી છે એના વચ્ચે આપણને કેપેસિટર અને જે અવરોધ છે એ બંનેનું શ્રેણી જોડાણ આપેલું છે, અને એના સિવાય એ અને ડી છે ત્યાં આગળ ફક્ત એક કેપેસિટર જોડેલું છે। તો અને વચ્ચે આપણે અહીંયા શું જોડીશું, હેડફોન, બરાબર। આ રીતની રચના તમને આપેલી છે। તો જુઓ, પરિપથમાં જે C3 છે એ C3 એ માઇકા અથવા તો હવાવાળું પ્રમાણભૂત કેપેસિટરનો ઉપયોગ કરેલો છે, જે C3 કેપેસિટર આપેલું છે। જ્યારે દ્રવ્યનો ડાય ઇલેક્ટ્રિક ગુણધર્મો શોધવો હોય ત્યારે હવાવાળું કેપેસિટર વપરાય છે। એટલે કે જ્યારે દ્રવ્યનો ડાય ઇલેક્ટ્રિક ગુણધર્મો શોધવો હોય ત્યારે હવાવાળા કેપેસિટર છે એનો ઉપયોગ થતો હોય છે, કારણ કે તેમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ ખૂબ જ કેવું હોય છે, નબળું હોય છે। તો આ જો સારી ગુણવત્તાવાળું માઇકા કેપેસિટર વાપરીએ તો લોસીસ આપણને ખૂબ જ ઓછા મળે છે, અને C3 જે છે એને અનુરૂપ ફેઝ એંગલ લગભગ આપણને 90 ડિગ્રી જેટલો મળે છે, બરાબર। તો જે હવે જે પરિપથ છે એ પરિપથના અંદર આપણે જેમ મેક્સવેલ બ્રિજના અંદર કર્યું હતું એવી રીતે અહીંયા પણ આપણે એના ફેઝ એંગલ લખીશું। તો જુઓ, AD જે છે AD અંદર એક જ કેપેસિટર છે તો એનો θ3 આપણને મળશે 90 ડિગ્રી જેટલો મળે છે, અને CD જે છે એ CDના અંદર ફેઝ એંગલ એ 90 ડિગ્રી કરતાં કેવો મળે છે, ઓછો મળે છે, અને જેને આપણે શું કહીશું, θ4। હવે અહીંયા આપણે જે બીજી શરત હતી એ બીજી શરતનો અહીંયા ઉપયોગ કરેલો છે, કે θ1 પ્લસ θ3 બરાબર θ2 વત્તા θ3। આ થવા માટે અહીંયા θ2નું મૂલ્ય જે છે એ કેવું હોવું જોઈએ, 0। એટલે અહીંયા θ2 જે છે એનું મૂલ્ય અહીંયા આપણે 0 લઈ લેવાનું છે, કારણ કે ત્યાં આગળ એક જ ખાલી અવરોધ જ જોડેલો છે એટલા માટે, તો ત્યાં આગળ આપણને કોઈ ફેઝ એંગલ મળશે નહીં, તો θ2 જે છે એનું મૂલ્ય આપણને 0 મળે છે, તો અહીંયાથી આપણે કાઢી દીધા, બરાબર। હવે એના પછી ઉપર જે જોયું એ પ્રમાણે θ4 જે છે એ 90 ડિગ્રી કરતાં કેવો છે, ઓછો છે, એટલા માટે θ4નું મૂલ્ય ઓછું હોય તો θ1 જે છે એનું મૂલ્ય કેવું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ। આથી આ સ્થિતિ મેળવવા માટે ભુજ 1 જે AB ભુજા છે એના અંદર R1ને સમાંતર જે નાનું ચલ કેપેસિટર C1 મૂકવામાં આવે છે, બરાબર। શા માટે આપેલું છે, કે આપણને ખબર છે કે θ4ની કિંમત, જે θ4 છે એ 90 ડિગ્રી કરતાં થોડોક ઓછો મળે છે, તો અહીંયા θ4નું મૂલ્ય પણ ઓછું મળવું જોઈએ, અને એના માટે અહીંયા આપણે R1 જે છે AB ભુજા છે એની અંદર R1ની સમાંતર એક બીજું કેપેસિટર C1 મૂકવામાં આવે છે। તો હવે આપણે બધાના ઇમ્પિડન્સ ગણીશું। તો જુઓ, પહેલાં AB ભુજા છે, તો AB ભુજા જે છે એના અંદર આપણે જોયું એ પ્રમાણે R1 અને C1 એ બંને એકબીજાને સમાંતર જોડાણમાં આપેલા છે, તો અહીંયા આપણે સમાંતર જોડાણ માટેનું સૂત્રનો ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે લખ્યું એટલા માટે 1/Z1 બરાબર 1/R1 પ્લસ 1/jωC1 છેદનો છેદ ક્યાં જશે, અંશ, તો આપણને Y1 મળ્યું, કારણ કે 1/Z1 શું, 1/Z1ને આપણે શું કીધું, એડમિટન્સ કીધો છે Y1, એટલે અહીંયા લખીશું 1/R1 પ્લસ jωC1। હવે BC છે એ BC વિભાગમાં જે એડમિટન્સ છે Z2 એને આપણે શું કહીશું, R2, કારણ કે ખાલી ત્યાં એક જ અવરોધ આપેલો છે આપણને R2।
સીડી જે ઇમ્પિડન્સ છે એના અંદર આપણને અવરોધ અને જે કેપેસિટર છે એ બંને શ્રેણી જોડાણમાં આપેલા છે, કે ડાયરેક્ટ આપણે અહીંયા ઝેડ ફોર લખી શકીએ, આર એક્સ માઇનસ જે ભાગ્યા ઓમેગા સી એક્સ. હવે જે ડીએ છે, ચોથું જે હતું એ ચોથું જે ભાગ છે એના અંદર ખાલી ટર્નના કારણે અહીંયા ઝેડ થ્રી બરાબર આપણને મળે છે માઇનસ જે ઓમેગા સી થ્રી. બરાબર અહીંયા કઈ રીતે લખેલું છે, તો આપણે એક્સ જે કેપેસિટર છે એક્સ સીનું મૂલ્ય શું થાય, વન અપોન જે ઓમેગા સી. બરાબર ઉપર નીચે આપણે જે વડે ગુણીશું તો અહીંયા શું થશે, જે સ્ક્વેર ઓમેગા સી. હવે જે જેનો વર્ગ, જેના વર્ગની કિંમત શું થાય, માઇનસ એક, માઇનસ એક જે ભાગ્યા ઓમેગા સી. બરાબર જે સ્ક્વેરની કિંમત શું થશે, માઇનસ એક અહીંયા મૂકેલી છે એટલા માટે અહીંયા કેપેસિટરની જગ્યાએ આવી કિંમત મૂકી છે. બરાબર હવે ઝેડ થ્રી છે તો ઝેડ થ્રીના અંદર ખાલી એક જ ઇમ્પિડન્સ છે, તો એને આપણે લખીશું માઇનસ જે ભાગ્યા ઓમેગા સી થ્રી. હવે અહીંયા બે આપણે જે પેલી શરત હતી એ શરત આપણે લખીશું અહીંયા, ઝેડ વન ઝેડ ફોર બરાબર ઝેડ થ્રી ઝેડ ઝેડ ટુ ઝેડ થ્રી બધાની કિંમત જુઓ. ઝેડ ફોર છે, ઝેડ વનને આપણે આ બાજુ લઈ લીધા એટલે વન અપોન ઝેડ વન થાય અને એની કિંમત અહીંયા થશે વાય વન, કારણ કે એનું ઇમ્પિડન્સ છે એના વ્યસ્તને આપણે એડમિટન્સ કહીએ છીએ વાય એટલા માટે. ચલો હવે બધાની આપણે કિંમતો મૂકી દઈએ, તો ઝેડ ફોર બરાબર ઝેડ ટુ અને જે વાય વનની જે કિંમત મળતી હતી આર ટુ અને અહીંયા ઝેડ ફોર છે તો ઝેડ ફોરની કિંમત મૂકી, ઝેડ ટુ એટલે આર ટુ, ઝેડ થ્રીની કિંમત મૂકી અને વાય વનની કિંમત મૂકી. બરાબર હવે જે પદ છે એના અંદર આપણે અંદર ગુણી દઈએ આ જે પદ છે એને, એટલા માટે આ જે આખું પદ છે એને આના સાથે ગુણાશે અને આખા પદને આના સાથે. બરાબર તો કૌંસને અંદર ગુણી દઈશું તો અહીંયા પહેલું પદ આપણને મળશે, અહીંયા બીજું પદ મળે છે. હવે જેમ આગળ કહ્યું એ પ્રમાણે બંનેના વાસ્તવિક અને કાલ્પનિક ભાગો છે એમને આપણે સરખાવવાના છે. તો વાસ્તવિક ભાગો છે તો વાસ્તવિક ભાગો કયા કયા છે આના અંદર, જો એક આ પદ છે આ પદ છે તો એ બંનેને સરખાઈ દો, અહીંયા ઓમેગા ઓમેગા કેન્સલ થઈ જશે તો અહીંયા શું મળશે, આર એક્સ બરાબર આર ટુ સી વન ભાગ્યા સી થ્રી. હવે એવી રીતે કાલ્પનિક ભાગો છે એમને પણ આપણે સરખાઈ શકીએ છીએ, તો વન અપોન સી એક્સ બરાબર આર ટુ ભાગ્યા આર વન સી થ્રી. હવે સી એક્સ બરાબર છે તો આપણે એને ઊંધું કરી દઈશું તો આપણને આ રીતે મળશે. તો અહીંયા સી થ્રી છે એ પ્રમાણભૂત છે એટલે કે એ ચલ નથી, એનું મૂલ્ય ફિક્સ જ હશે. તો સમીકરણ નવ ઉપર, નવ અને દસ ઉપરથી આપણે આર એક્સ અને સી એક્સ મેળવવા માટે સી વન અને આર ટુ જે છે એમને શું રાખવા પડે, ચલ રાખવા પડે. એના ઉપરથી જુઓ સી વન અને આર ટુ, કારણ કે સી થ્રી છે તો ઓલરેડી ચલ જ ચલ છે એટલે એનું મૂલ્ય ફિક્સ હશે. તો અહીંયા આપણે આર ટુ અને સી વન જે છે એની કિંમત પણ આપણે કેવી રાખવી પડે, એમને ચલ તરીકે લેવા પડે. અને આ હકીકત માટે આપણે પરિપથમાં તીરો વડે નિશાની મૂકેલી છે, કારણ કે એ કેવા છે, જુદા ચલિત કેપેસિટર છે એટલે કે એનું મૂલ્ય આપણે જુદા જુદા લઈ શકીએ છીએ એટલા માટે. જેવી રીતે એસી પરિપથમાં પાવર ફેક્ટર જે છે એને આપણે કોસ થીટા વડે વ્યાખ્યાયિત કરીએ છીએ, એવી જ રીતે બીજો એક ફેક્ટર આવે છે જેને આપણે ડેસિપેશન ફેક્ટર કહીશું અને જેને કોટ થીટા વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમ એસી પરિપથ છે એને આપણે કોસ થીટા વડે વ્યાખ્યાયિત કરીએ છીએ એના પાવર ફેક્ટરને, તો અહીંયા એ બીજો ફેક્ટર છે ડેસિપેશન ફેક્ટર, એને કોટ થીટા વડે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો પ્રસ્તુત જે કિસ્સો છે એના અંદર આપણે આરસી જે ભૂજા છે એના અંદર ડેસિપેશન ફેક્ટર ગણવો હોય તો એને કેપિટલ ડી વડે લખવામાં આવે છે, અને એને ગણવો હોય તો આપણે શું લખીશું, આર એક્સ ભાગ્યા એક્સ સી, કારણ કે આર એક્સ અને એક્સ જે છે કેપેસિટર અને અવરોધ એ બંને એકબીજા સાથે શ્રેણી જોડાણમાં જોડેલા છે એટલા માટે. તો અહીંયા આપણે આર એક્સ અને એક્સસીની કિંમત મૂકીશું તો આનું થશે આર એક્સની કિંમત અને એક્સ સી જે છે એને જગ્યાએ આપણે મૂકીશું જે અપોન ઓમેગા સી, તે એની કિંમત મૂકેલી છે. તો ડેસિપેશન ફેક્ટર છે એના વડે કેપેસિટરની ગુણવત્તા નક્કી કરી શકાય છે
અને બીજા શબ્દોના અંદર કેપેસિટરનો ફેઝ એંગલ 90 ડિગ્રીથી કેટલો નજીક છે તેની માહિતી આપણને મળે છે. તો આદર્શ કેપેસિટર માટે ફેઝ એંગલ કેટલો હોવો જોઈએ? 90 ડિગ્રી હોવો જોઈએ. તો સમીકરણ 3માં અનુક્રમે 1 અને 2માંથી RX અને જો CXના મૂલ્યો મૂકીશું તો ડી જે ડેસિપેશન ફેક્ટર છે એ આપણને મળે છે ઓમેગા R1C1. બરાબર, ત્યાં આગળ આપણે RX અને CXની કિંમત મૂકીશું તો થશે ઓમેગા R1C1. જો R1 જાણીતો હોય, જો R1ની કિંમત આપણે જાણતા હોઈએ તો C1ના ડાયલને D માટે અંકિત કરી શકાય છે. એટલે C1 જે કિંમત છે એ C1નું જે પણ કિંમત હોય અને આપણે D માટે પણ અંકિત કરી શકીએ છીએ. અને સામાન્ય રીતે શેરિંગ બીજમાં આમ જ કરવામાં આવે છે, કારણ કે R1 જે છે અચળ હોય, ઓમેગાની કિંમત આપણે આવૃત્તિ ઉપરથી લઈશું એટલે 2πf ઉપરથી એ પણ અચળ થશે. તો C1ની જે પણ કિંમત હશે એને આપણે D તરીકે લઈ શકીએ છીએ. તો આના માટે આ જે અંક છે એ સોર્સની આપેલી, જે સોર્સને આપણે વોલ્ટેજ સોર્સ ઉપયોગ કરીએ છીએ એની આવૃત્તિ ઓમેગા માટે પણ સાચું જ હોય છે. બરાબર, તો આ બીજા આપણે એવા એક પરિપથ શેરિંગ બ્રિજની વાત કરી. બરાબર, ચલો એના નીચે એક એક્ઝામ્પલ છે એને તમે આ ગણી શકો છો કે કેટલો ન્યૂનતમ અવાજ સંભળાય એનું મૂલ્ય આપણે આ રીતે એક્ઝામ્પલ દ્વારા પણ શોધી શકીએ છીએ. બરાબર, ચલો આટલા સુધી આપણે રાખીએ.